સત્તરસિંહ શાળા સકુ છકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર ત્રણ ચતુષ્કોણોની સમજ ભાગ એક વિષયની વાત કરવાની છે તો સૌ વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ વિષયની માહિતી તો તમે નાના ધોરણથી જ મેળવો છો રેડી તો હવે આપણે ચતુષ્કોણ શીખતા પહેલાં કેટલાક બહુકોણો વિષયની માહિતી મેળવી લઈએ કે જે તમે નાના ધોરણની અંદર જ મેળવી ચૂકેલા છો તો આપણે સૌ પ્રથમ બહુકોણો વિષયની માહિતી મેળવીએ કે બહુકોણો છે કોને સૌ પ્રથમ ચતુષ્કોણ સમજ મેળવતા પહેલાં આપણે બહુ કોણો વિશેનો ખ્યાલ છે તે જરાક સ્પષ્ટ રીતે મેળવી લઈએ તો જુઓ ફક્ત રેખાખંડોથી બનતી અથવા તો રેખાખંડોથી બનેલા બંધ વક્રને બંધ વક્રને બહુ બહુકોણ કહે છે એટલે કે રેખાખંડ વડે તમે જે કઈ પ્રકાર બને દાખલા તરીકે હું ઉદાહરણ લઉં દાખલા તરીકે દાખલા તરીકે હું આ ચાર બંધ બનાવી દઉં ખ્યાલ આવે છે આ રીતે હું ખાલી રેખાખંડો દ્વારા જે કાંઈ બંધ આકૃતિ બને છે એને શું કહી શકીશ બહુકોણ કહી શકીશ આમાં ઘણા બધા પ્રકારના આકારોનો સમાવેશ કરી શકાય આમાં આપણે ઘણા બધા બહુકોણની અંદર ઘણા બધા પ્રકારોનો આપણે ઘણા બધા પ્રકારના છે તે બહુકોણ લખી શકીએ એટલે આપણે એ વાત કરીએ કે બહુકોણોના ઉદાહરણો તો આપણે બહુકોણના ઉદાહરણોની વાત કરીએ તો બહુકોણના ઉદાહરણોની અંદર ત્રિકોણ ત્યાર પછી ચતુષ્કોણ પંચકોણ સપ્તકોણ અષ્ટકોણ વગેરે જેવા આકારોનો સમાવેશ થાય છે કોઈ પણ બહુકોણ હોઈ શકે ત્યાર પછી આપણે વાત કરીએ તો બહુકોણોના પ્રકાર આપણે જોઈએ તો બહુકોણોના પ્રકારની અંદર આપણે સરળ વક્ર ખ્યાલ આવે છે કે ભાઈ સરળ વક્ર ધારા સરળ બંધ વક્ર ત્યાર પછી બરહિમુખ બહુકોણ અંતરમુખ બહુકોણ વગેરેનો સમાવેશ કરી શકીએ જેમાં બે કરતાં વધારે રેખાખંડો દ્વારા જે કોઈ આકૃતિ તૈયાર થાય એને આપણે બહુકોણ કહી શકીએ ત્યાર પછી સરળ વક્ર બધું તમે છો સરળ વક્ર એટલે કોઈ પણ પ્રકારે ખૂણો ખાલી એક સિમ્પલ આકાર હોય દાખલા તરીકે વર્તુળ છે એ સરળ વક્રનું ઉદાહરણ છે સમજાય છે કે નહીં તો હવે એ જ રીતે આપણે બહુકોણોની અંદર વાત કરીએ તો બહુકોણોની અંદર બરહિમુક બહુકોણ પહેલું આપણે લખી નાખીએ બહુકોણ તો બરહીમુખ બહુકોણ કોને કહેવાય જેના વિકર્ણ છે તે અંદરના ભાગમાં હોય જે બહુકોણના જે બહુકોણના વિકર્ણો અંદરના ભાગમાં આવેલા હોય અંદરના ભાગમાં આવેલા હોય તેવા બહુ ને તેવા બહુ કોણ ને બરહિમુખ બહુ કોણ કહે છે બરહિમુખ બહુ કોણ કહે છે તો ચાલો એનું જરાક ઉદાહરણ સમજીએ દાખલા તરીકે આ એક હું ચોરસ લઈ લઉં છું આમે ચોરસ લીધું એના વિકર્ણ જુઓ તો આ કઈ બાજુએ આવે છે અંદરની બાજુએ આવે છે આ બે વિકર્ણો થઈ ગયા આ બંને વિકરણો કઈ જગ્યાએ આવે છે અંદરની બાજુએ તો આ કોનું ઉદાહરણ થયું બરહિમુખ બહુકોણ ખ્યાલ આવ્યો કે નહીં આ કોનું ઉદાહરણ થઈ ગયું બરહિમુખ બહુકોણ અને ત્યાર પછી હું અંતરમુખ બહુકોણની વાત કરું તો કે અંતરમુખ બહુકોણ કોને કહેવાશે આપણે લખીએ જે બહુકોણના વિકરણો જે બહુકોણના વિકર્ણો બહારના ભાગમાં આવેલા હોય બહારના ભાગમાં આવેલા હોય એટલે એકાદ વિકર્ણો હોય એ પણ બહારના ભાગમાં હોય તો પણ એને આપણે અંતર્મુખ બહુકોણ કહી શકીએ તેવા બહુકોણને અંતર્મુખ બહુકોણ કહે છે અંતર્મુખ બહુકોણ કહે છે તો ચાલો જરાક તેનું ઉદાહરણ સમજીએ દાખલા તરીકે હું આ ઉદાહરણ આ રીતે હું કોઈ આકાર દોરું હવે વિકર્ણ કોને કહેવાશે કે સામસામેની બાજુઓને જોડું જો આનો હું વિકર્ણ દોરું તો એ કઈ જગ્યાએ આવે બહારની બાજુ આવે છે કે નહીં તો આ કેવો થશે અંતર્મુખ બહુકોણ ખ્યાલ ગયો એનો વિકર્ણ છે મેં સામસામેની બાજુઓને જોડી એક સામસામેના શિરોબિંદુને મેં જોડી દીધા તો એ મળે છે એને શું કહેવાશે અંતર્મુખ બહુકોણ ત્યાર પછી આપણે વાત કરીએ તો નિયમિત બહુકોણ જે આપણે નિયમિત બહુકોણ લઈએ નિયમિત બહુકોણમાં તેની બધી બધી જ બાજુના માપ જ બાજુઓના માપ સરખા હોય છે દાખલા તરીકે ચોરસ સંબાજ ચતુષ્કોણ બધા એના માપ કેવા આવે છે હંમેશા સરખા હોય તો આ બધા જે બહુકોણ છે તેને આપણે કેવા કહી શકશું નિયમિત બહુકોણ ત્યાર પછી તમે ચતુષ્કોણ વિશેની પણ માહિતી શીખી ગયા છો કે આપણે ચતુષ્કોણની વાત કરીએ તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો બધા જ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થાય છે સમજાઈ ગયું હવે તમારે અહીંયા વિકર્ણોની સંખ્યા ખાસ મેળવા માટેનું સૂત્ર યાદ રાખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર બહુ કોણના વિકર્ણોની સંખ્યા મેળવા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે તો બહુકોણના વિકરણો મેળવવા માટેની સંખ્યા તમારે યાદ રાખવાનું કે એન બાજુવાળા વાળા એન બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા વિકર્ણોની સંખ્યા બરાબર તમારે આ સૂત્ર જરાક યાદ રાખવાનું એન કાઉન્સમાં એન માઇનસ વન છેદમાં બે માઇનસ એન ખ્યાલ આવે છે આ તમારા એન બાજુવાળા બહુકોણના વિકરણોનો સંખ્યા મેળવવા માટેનું સૂત્ર છે રેડી અને જો તમારે બીજી રીતે યાદ રાખવું હોય તો બીજી રીતે તમે અહીંયા દાખલા તરીકે એન સ્ક્વેર છે અંદર એડ કરી દો એન સ્ક્વેર માઇનસ એન માઇનસ દાખલા તરીકે લસા લઈ લેશો ટુ એન આખાના છેદનું બે કરી દઉં તો સૂત્ર શું આવશે એન સ્ક્વેર માઇનસ માઇનસ ટુ એન છે અને માઇનસ એન છે એટલે કેટલા થશે માઇનસ થ્રી એન બાય ટુ તો તમે આ સૂત્ર યાદ રાખી શકો છો અથવા તો આ સૂત્ર યાદ રાખી શકો ખ્યાલ આવે છે એન સ્ક્ર માઇનસ થ્રી એને પણ ટુ આ સૂત્ર તમને વધારે સરળ પડશે રેડી દાખલા તરીકે હું એમ કહું કે એક ભાઈ બહુકોણ છે દાખલા તરીકે આઠ બહુકોણ વાળો આઠ બાજુવાળો બહુકોણ છે રેડી આપણે લખીએ આઠ બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા મેળવો તો આપણે લખીએ વિકર્ણોની સંખ્યા આ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું તો જુઓ ની જગ્યા હું કેટલા મૂકીશ આઠનો વર્ગ માઈનસ ત્રણ કૌંસમાં કેટલા મૂકીશ હું આઠ મૂકીશ અને છેદમાં કેટલા મૂકી દઈશ બે તો જુઓ તો આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ 24 ચોવીસના છેદમાં કેટલા થશે બે થશે તો ચાલો તમારો જવાબ કેટલો આવશે ચોસઠ માઇનસ વીસ એટલે ચાલીસ ચાલીસના છેદમાં બે તો વિકર્ણોની સંખ્યા કેટલી મળશે તમને વીસ મળશે

ખૂણાના માપનો સરવાળો પણ મેળવી શકાય કોઈ કેટલી પણ બાજુ હોય એને ખૂણાના માપનો સરવાળો પણ મેળવી શકાય તો આપણે એ સૂત્ર જોઈએ વાળા લખીએ એન બાજુવાળા વાળા બહુ કોણ ના ખૂણાના માપનો સરવાળો ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો ત્રણસો સાઈઠ થાય ચતુષ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થશે ચતુષ્કોણનો કેટલો થશે ત્રણસો ને સાઈઠ પણ પંચકોણ ષટકોણ કે અષ્ટકોણ આપેલું હોય ત્યારે તમે કઈ રીતે નક્કી કરશો ત્યારે તમારે જુઓ ત્યારે તમારે એન બાજુવાળા બહુકોણ માટે આપણે સૂત્ર લખશું એન બાજુવાળા બહુકોણ માટે ખૂણાના માપનો સરવાળો ખૂણાના માપનો સરવાળો બરાબર એન માઇનસ બે ગુણ્યા કેટલા લખાશે એકસો એસી ખ્યાલ આવે છે હવે દાખલા તરીકે તમે હમણાં વાત કરતા આપણે ત્રિકોણ માટે મૂકીએ તો ત્રિકોણ માટે એન બરાબર કેટલા થાય ત્રણ બાજુ આવશે એટલે એનની ની જગ્યાએ ત્રણ મૂકીએ ત્રણ માઇનસ બે એટલે એક ગુણ્યા એકસો એસી એટલે થઈ ગયું એકસો એસી ત્રિકોણ ના ત્રણ એક સરવાળો ચતુષ્કોણ માટે મૂકો ચતુષ્કોણ માટે દાખલા તરીકે આપણે ચેક કરીએ કે ચાર બાજુ વાળા માટે બહુકોણ માટે ખૂણાના માપનો સરવાળો ખૂણાના માપનો સરવાળો હવે તમે સૂત્રની અંદર કેટલા જગ્યાએ ચાર માઇનસ બે ગુણ્યા એકસો એસી મૂકો છો એટલે તમારો જવાબ આવશે બે ગુણ્યા એકસો એસી એટલે તમારો જવાબ કેટલો થાય ત્રણસો ને એટલા માટે તમે શીખતા આવો છો કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થશે ત્રણસો ને સાહીઠ આજ રીતે કોઈ સાત હોય દાખલા તરીકે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે તો આપણે લખીએ ખૂણાના માપનો સરવાળો એની જગ્યાએ હવે તમારે કેટલા મૂકવા થાય સાત બાજુ છે એટલે સાત મૂકશો સાત માઇનસ બે કેટલા લખશો એકસો તો એ કેટલા થશે પાંચ ગુણ્યા એકસો એટલી એટલે અઢાર પંચા કેટલું થાય નેવું એટલે જવાબ કેટલો આવશે નવસો તેનો સરવાળો કેટલો આવશે નવસો હવે તમને ખ્યાલ આવી ગયો કે નહીં વિકર્ણ શોધવાનું સૂત્ર અને ત્યાર પછી તમારે એન બાજુ વાળા મેળવવા માટેનું સૂત્ર અહીંયા તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયો તો હવે પછી આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ની વાત કરવાની છે તો આપણે હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકની વાત કરીએ તો આની અંદર કેટલીક તમને આકૃતિ નીચે પ્રમાણે આપેલી છે તમારે કયા કયા પ્રકાર છે તમારે ચેક કરવાનું છે અને પ્રશ્ન નંબર 1 ની વાત આપણે કરી દઈએ સૌપ્રથમ સ્વાધ્યાય 3.1 છે તેના પ્રશ્ન નંબર 1 ની વાત કરી દઈએ તો જો એની આકૃતિ અહીં આપેલી છે હું તમને દોરી દઉં છું અહીંયા પહેલી આકૃતિ તમને આ प्रकारे આપેલી છે ત્યાર પછી બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિ તમને કંઈક આ प्रकारे આપેલી છે ત્રીજી આકૃતિ આ રીતે વર્તુલાકાર ભાગની અંદર આપેલી છે ચોથી આકૃતિની વાત કરીએ તો એ તમને સ્ટાર આપેલો છે પાંચમી આકૃતિમાં તમને આ પ્રકારે બંધ વક્ર આપેલો છે છઠ્ઠી આકૃતિ તમને લંબગોળ આકાર આપેલી છે સાતમી આકૃતિ આપેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર કયો વક્ર છે તમારે નક્કી કરવાનું છે જો તમને ઓપ્શન આપેલા છે આ કઈ કઈ આકૃતિના ઉદાહરણ છે પેલું આપેલું છે સરળ વક્ર ત્યાર પછી સરળ બંધ વક્ર ત્યાર પછી ત્રીજો ઓપ્શન આપેલો છે બહુકોણ ચોથો ઓપ્શન ઓપ્શન તમારો છે એટલે કે ડી છે કોણ બહુ બહુકોણ અને ત્યાર પછી તમારો ઓપ્શન નંબર ઈ આપેલો છે અંતરમુખ બહુકોણ તો જુઓ આમાંથી કયા કયા પ્રકારે આકૃતિ છે તે તમારે ડિસાઇડ કરવાનું છે તો અહીંયા આપણે સૌ પ્રથમ વાત કરીએ સરળ વક્રની જો સરળ વક્ર એટલે તમે જેને સરળતાથી દોરી શકો તેવી આકૃતિઓ રેડી સરળ વક્ર એટલે તમારે જેને દોરવા માટે પેનને જરૂર ન પડે તો જે આકૃતિ દર્શાવવા માટે તમારે પેનને ઉચકવાની જરૂર ન પડતી હોય તેવી આકૃતિ બધી લખી શકશો તો અહીંયા કયો કયો ક્રમ આવશે તો આ દાખલા તરીકે આ એ ઓપ્શન હતો એનો ક્રમ લખવું આનો આન્સર મારે લખવાનો થાય તો કઈ કઈ આકૃતિ આવશે પહેલી ત્યાર પછી બીજી

બીજો છે અને ચોથો છે ત્યાર પછી બરિમુખ બહુકોણની વાત કરી દઈએ બરહિમુખ બહુ તો બરહિમુખ બહુકોણની અંદર આપણે વાત કરીએ તો કયા કયા આવશે ખાલી બે નંબરનો કારણ કે એનો એકનો જ વિકરણ અંદરના ભાગમાં આપણે દોરી શકીએ એમ છીએ અને છેલ્લું આપણે અંતર્મુખ બહુકોણ તો જુઓ તો એની અંદર કયું આવશે એક તો એક આ દાખલા તરીકે એક વિકર્ણ બહાર આવી છે ત્યાર પછી કયો ઓપ્શન આવશે ચાર એના વિકર્ણ આપણે અંદરની સાઈડથી દોરી શકશું ખ્યાલ આવી ગયો એના વિકર્ણને તમે અહીંથી બહારની સાઈડ તમે દોરી શકો કે નહીં રેડી તો અંતર્મુખ ભૂકોણની અંદર કયો આવશે એક અને ચાર તો હવે તમને આ સ્વાધ્યાય 3.1 ના પહેલા પ્રશ્નની અંદર ખ્યાલ આવી ગયો કે નહીં તો હવે તમારે સમજો હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો તમને મેં ચેપ્ટર નંબર એક અને બે ચલાવેલા છે તે તમારે પાકી બુકમાં લખવાનું છે પાકી બુકમાં લખવાનું છે જોકે આ સૂચના મેં તમને ઓલરેડી પહેલા આપી દીધેલી છે પણ હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચેપ્ટર એક અને બે છે તે તમારે પાકી બુકની અંદર લખવાનું છે જેટલું લખાણું હોય ત્યાંથી તમારે આગળ ફરીથી પાછું લખી દેવાનું રેડી અને સાથે સાથે ચેપ્ટર નંબર ત્રણ જે ચાલે છે એને પણ તમારે પાકી બુકની અંદર લખવાનું થશે અને અનુલક્ષીને દાખલાઓ કે જે કાંઈ નવી વસ્તુ હશે હું તમને સાથે સાથે વિડીયો લેક્ચર ની અંદર જ જણાવતો જઈશ ખ્યાલ આવી ગયો તો હવે પછીના દાખલાઓની દાખલોની વાત આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરીશું